હવે આ બીજો મુદ્દો છે કે બધી જ પૂર્ણવર્ગ સંખ્યાઓના એકમનો અંક 0, 1, 4, 5, 6 અથવા 9 હોય. હવે આ થોડું તમને વિચિત્ર લાગશે કે આ કેવી રીતે નક્કી કર્યું કે આ જે પૂર્ણવર્ગ હોય હવે તો એનો એકમનો આંકડો, એટલે ગમે એટલી લાંબી સંખ્યા હોય, ધારો કે 13,775 કે આવું હોય તો એમ કહે કે તો આ પૂર્ણવર્ગ છે કે નહીં. ધારો કે આપણે નાના નાના નવડો અને ચોગડો અને એવું બધું ને કહી શકીએ કે આ પૂર્ણવર્ગ છે, પણ આપણી મોટી હોય તો કે આ શું કહે છે કે તો એનો છેલ્લો આંકડો, આ જે છેલ્લો પૂર્ણવર્ગ સંખ્યાનો એકમનો અંક, એકડો ચોગડો પાંચડો છગડો કે નવડો હોય, એટલે આ જે છેલ્લો આંકડો છે એ કાં 0 હોય કા 1, 4, 5, 6, 9 1, 1, 4, 5, 6 કે 9 હોય. જો આ સિવાય બીજું હોય, ધારો કે આ પાંચડાને બદલે આ 13,773 હોય, 13,773, તો તમે આને કંઈ પણ હિસાબ કર્યા ના કહી શકો કે આ પૂર્ણવર્ગ નથી, કારણ કે આ છેલ્લે ત્રગડો આવે છે. છેલ્લો એક જ આંકડો જોઈને તમે કહી શકો કે પૂર્ણવર્ગ છે કે નહીં. આ ત્રગડો આવે છે એટલે પૂર્ણવર્ગ નથી. પણ આ બધા આવ્યા ક્યાંથી એ જરા પહેલાં આપણે સમજી લઈએ, કારણ કે આ તમારે ગોખવું કેવી રીતે પડે આ યાદ રાખવું. તો આપણે એના માટે જરા પહેલાં 10 આંકડાનો વર્ગ કરી જઈએ. તો 1નો વર્ગ શું થાય? 1 થાય. 2નો વર્ગ 4 થાય. 3નો વર્ગ 9 થાય. 4નો વર્ગ 16 થાય. 5નો વર્ગ 25 થાય. 6નો વર્ગ 36 થાય. 7નો વર્ગ 47 49 થાય. 8નો વર્ગ 88 64 થાય. 9નો વર્ગ 90 81 થાય. અને 10નો વર્ગ 100 થાય. બરોબર ને? એટલે જો આ બધા 10 સુધીના આપણે આંકડાના લીધા તો આપણે જુઓ આ બધા જ આ એકડો છે, ચોગડો છે, નવડો છે, છગડો છે, પાંચડો છે, પછી આ જો છગડો આવી ગયો પહેલા, બરોબર, પછી આ નવડો આવી ગયો, આ ચોગડો આવી ગયો, આ એકડો આવી ગયો અને આ મીંડું. એટલે કેટલા આવ્યા? આ મીંડું, એકડો, ચોગડો, છગડો, પાંચડો અને નવડો. તો એ છે કે નહીં આપણે જોઈ લઈએ. 0, 1, 4, 5, 6 અને 9. એટલે આ રીતે આપણે જો પછી ગમે તેટલી મોટી સંખ્યા હોય, ધારો કે આ એકડાને બદલે 131 હોય કે ગમે તે હોય, પણ તોય એનો વર્ગ કરશો તો છેલ્લે એકડો જ આવશે. એટલા માટે આ એને ખાલી એક નુસ્ખો બતાવ્યો કે તમારે જો તાત્કાલિક કોઈ આંકડો જોવો હોય કે ગમે એટલો મોટો આંકડો હોય કે 17,764, તો આ પૂર્ણવર્ગ થાય કે નહીં, તો કદાચ થાય એમ, ચોગડો આવ્યો એટલે કદાચ થાય, પણ એમ કે 17,763 હોય તો એ ન જ થાય, આ ન જ થાય. એટલે આ ખાલી એક સ્ટેપ આવ્યું, એટલે એટલા માટે આ તમને બતાવ્યું છે. જો કે યાદ નહીં રહીએ ભવિષ્યમાં તમારે, પણ આ ખાલી આ પરીક્ષા પૂરતું તમારે આટલું શીખવાનું.